હેલો બાલ દોસ્તો, એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય કુહુ, પાઠ 1 ખિસ્સામાં પહેલવાન. હા, ધોરણ 4 કુહુ વિષય એટલે ગુજરાતી વિષય થશે, તેનો પાઠ 1ની તમામ પ્રવૃત્તિઓની સમજ અહીં મેળવીશું. વિડીયો લાંબો થતો હોવાથી વિડીયોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહીંયા પહેલા ભાગમાં કેટલીક પ્રવૃત્તિઓની સમજ મેળવીશું. બાકીના 3 ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા ધોરણ 4 ગુજરાતી એટલે કે કુહુ વિષયના પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે બાકીના વિડીયો જોઈ શકશો. ચાલો શીખીએ ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 1 ખિસ્સામાં પહેલવાન. હા, પ્રવૃત્તિ નંબર 1, ચાલો ગાઈએ ગીતડું. અહીંયા સરસ મજાનું એક ગીત આપેલું છે. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. કોણ ખાડામાં પડ્યું? ચણો ખાડામાં પડ્યો. અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો અને જબરો જાડો થઈ ગયો. ચણો હતો ખાડામાં પડ્યો તેથી રડ્યો, આંસુ ખૂટી ગયા પણ ખાડામાંથી તળાવ મળ્યું. ચણો તળાવમાં પલળી ગયો અને તેથી જબરો જાડો થઈ ગયો. ફરતી ફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક. ચણાને મૂછ ઉગી અને એને ઠેકડો માર્યો. તાવ ચડાવે મૂછે ચણો, ચણો છે એ મૂછે તાવ ચડાવે છે, એટલે કે એને મૂછે વળ દહે છે. પછી કહે છે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન. પાછો ચણો હવે કહે છે કે હું તો બળવાન છું, ફૂંક મારીને વિમાનને પણ પાડી દઉં. આવું સરસ મજાનું નાનકડી એમથી કવિતા છે, જે તમારે તમારા વર્ગખંડમાં ગાવાની છે. ત્યાં તમે ચણાનું જોઈ શકો છો. ચણાને ખાલી ઉપરથી એક મૂછ ઉગી, તાતો કહે છે કે હું બળવાન છું, હું ગમે તે કરી શકું છું. વાઘ તો ઉંદર જેવો, સિંહ સસુંદર જેવો. ચણો કહે છે કે વાઘ તો ઉંદર જેવો મને લાગે છે અને સિંહ તો સસુંદર જેવો લાગે છે, સસુંદર જેવો લાગે છે. પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. ચણાને છે એ થોડીક હવા આવી ગઈ. પહેલવાન કહો કે હું પાકો છું ને હાથીડાનો કાકો છું. કે વાઘ તો ઉંદર જેવો લાગે ને સિંહ સસુંદર જેવો લાગે. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જી. એવામાં એક ચકલી ચી ચી કરતી આવી, ફર કરતી રાજી રાજી ઘણી થઈ ગઈ. ચકલી ચણો ખાઈ ગઈ. અરે છે, એવામાં ચકલી આવે છે ને રાજી થઈને ચણાને ભાળી ગઈ ને ચણો ચણી ગઈ. ચણાનું આખું બળ ક્યાંક ખોવાઈ ગયું. આવી રમેશ પારીખની સરસ મજાની કવિતા છે, એ અહીંયા આપણે શીખવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2, જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા એક ચિત્ર જોઈ શકો છો. તમે કંઈક પ્રસંગનું ચિત્ર હોય, લગ્ન પ્રસંગનું ચિત્ર હોય એવું લાગે છે. જમણવાર છે, બધા લોકો જમી રહ્યા છે. અહીંયા બે વડીલો છે, ખુરશીમાં બેસીને જમે છે, બાકીના ઊભા ઊભા જમે છે. પીરસવાવાળાઓ વસ્તુ લઈને જઈ રહ્યા હોય એવું લાગે છે. કેટલાક જોડકાઓ પતિ પત્નીના હોય એવું લાગે છે. અહીંયા એક બાળક છે, એની મમ્મીને એક છોકરી બોલાવતી હોય એવું લાગે છે. આવું છે આ ચિત્ર છે, એ ચિત્ર જોવાનું છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું હોય એવું લાગે છે, કેવી રીતે ખબર પડી? તેના જવાબમાં લખી શકાય, આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું લાગે છે, ચિત્રમાં વડીલો વધારે દેખાય છે. સવાલ નંબર 2, આ ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? તેના જવાબમાં લખી શકાય, આ ચિત્રમાં એક બાળક છે, તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહ્યો છે. સવાલ નંબર 3, કોણ કોણ ખાતું નથી કેમ? તેના જવાબમાં લખી શકાય, ભોજન પીરસનારા ભોજન પીરસતા હોવાથી તે ખાતા નથી. સવાલ નંબર 4, ચિત્રમાં કોણ કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ હશે? તેના જવાબમાં લખી શકાય, ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે, કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. સવાલ નંબર 5, કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે, તેઓ દુઃખી કેમ હશે, નારાજ કે ઉદાસ કેમ હશે? તેના જવાબમાં લખી શકાય, 2-3 વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે, તેઓ જોડીમાં નથી તેથી દુઃખી કે નારાજ કે ઉદાસ હશે એવું લાગે છે, તે એકલા જમે છે. ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7-10 વાક્ય લખો, તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. અહીંયા આ ચિત્ર વિશે લખવાનું છે તેની અંદર ચિત્ર શબ્દનો ઉપયોગ નથી કરવાનો, વધુમાં વધુ 2 વાર જ ઉપયોગ કરવાનો છે અને 7-10 વાક્ય લખવાના છે. આ ચિત્ર જોઈ કોઈ સામાજિક પ્રસંગનું છે, તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે,
તેને સુંદર ચિત્રોવાળા ચંદ્રવા અને પડદાથી સુશોભિત કરેલ છે. મોટાભાગના લોકો ઊભા ઊભા જમે છે, બે વડીલો ખુરશીમાં બેસીને જમે છે, પ્રસંગમાં સાફો બાંધેલા બે લોકો વિશેષ ધ્યાન ખેંચે છે. આવી રીતે લખી શકીએ. ગીતડું ગાશું ને, હવે એક ચણો ખાડામાં પડ્યો, એ ગીત ફરીવાર ગાવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3, શેરીથી શટ સુધી. અહીંયા એક ખિસ્સાની વાત છે. ખિસ્સું એટલે આપણા શટનું ખિસ્સું હોય તેની વાત છે. વાર્તાનું નામ છે શેરીથી શટ સુધી. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું પણ સાવ રખડું. કેવું હતું ખિસ્સું? રખડું હતું. એ નવા નવા બુશકોટ જુએ તો એને થાય આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. નવા બુશકોટ જોવે તો એને એવું થાય આ બુશકોટ પર મારે બેસવું છે. એ દોડીને બુશકોટ પાસે જાય. બુશકોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આગુ ખસ, ભાગ અહીંથી. બુશકોટ છે એ મોઢું બગાડીને એમ કે, ખસ આગુ, અહીંયા જ મારે રાખવું નથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુશકોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. આ ખિસ્સાની વાત છે, આપણા શર્ટ પર ખિસ્સું હોય તેની વાત છે. બુશકોટભાઈ કહે, બુશકોટ એટલે શર્ટ, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંદુ ને ગંધારું છે, કે જ્યાં ત્યાં રખડે છે એટલે ગંદુ થઈ ગયું છે. તને જોઈ સૂગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. રોજ રોજ બુશકોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. બુશકોટભાઈ કોને કહે? ખિસ્સાને. દરરોજ ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. ખિસ્સાને દુઃખ લાગી ગયું, એ રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા, ટપ 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 ટપ. એની આંખમાંથી સફરજન જેવડા મોટા મોટા આંસુ પડવા લાગ્યા. થોડી વારમાં આંસુનું ખાબુચ્ચું ભરાઈ ગયું. એટલા આંસુ પડ્યા તે ખાબુચ્ચું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચ્ચામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ને ઉજળું ચોખ્ખું ચણાક થઈ ગયું. ખાબોચ્ચું ભરાઈ ગયું, એમાં ખિસ્સું પલળી ગયું. એના ઉપર ધૂળ ચોટી હતી, ધોવાઈ ગઈ અને ખિસ્સું ચોખ્ખું ચણાક થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. એ રડતું રડતું બંધ થઈ ગયું. એ ખાબોચ્ચામાં પડ્યું હતું અને પછી સાફ થઈ ગયું, એટલા માટે એ રડતું બંધ થઈ ગયું અને આંખ પટાવવા માંડ્યું. અને એ બોલ્યું, વાહ વાહ, હવે રૂપાળું રૂપાળું થઈ ગયું. અને પછી બોલ્યું કે, હવે તો હું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું, એને હવા આવી ગઈ. પછી જગમગ જગમગ થતા સૂરજદાદા આવ્યા. ખિસ્સું સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. સૂરજદાદાને જોઈને ખિસ્સું ડર્યું. ત્યારે સૂરજદાદાએ કીધું, તું બીશ નહીં, તું અહીંયા આવ, તું ભીંજાયેલું છે ને, તને સૂકવી દઉં. એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. ખિસ્સું ક્યાં બેસી ગયું? સૂરજદાદાના ખોળામાં. સૂરજદાદાએ ખિસ્સાના ઉપર વાલથી હાથ ફેરવો, ત્યાં એ સુકાઈ ગયું. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? પછી સૂરજદાદાએ કીધું, હવે તું રડીશ નહીં ને, હવે તમારે એક ગૃહ કાર્ય કરવાનું છે. અહીંયા ચોરસ ખાનામાં ખિસ્સાને ખોળામાં બેસાડીને સૂરજદાદા સુકવતા હોય એવું તમારે દોરવાનું છે. અહીંયા છે, મેં એક નમૂનારૂપ ચિત્ર મૂક્યું છે, તમે તમારી રીતે સૂરજદાદાનું ચિત્ર દોરી અને હાથમાં ખિસ્સું દોરી શકો છો. ત્યારબાદ ખિસ્સું ડોક હલાવી બોલ્યું, નારે ના સૂરજદાદા, હવે હું નહીં રડું. ખિસ્સું કહે છે કે, નારે ના સૂરજદાદા, હવે હું ના રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજદાદા સૂરજદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં. સૂરજદાદાને કહે છે કે, સૂરજદાદા સૂરજદાદા, હવે તો હું ફાઇન લાગું છું કાને. સૂરજદાદા કહે છે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા. સૂરજદાદા કહે છે, હવે તો તું વાલું વાલું લાગે છે. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુશકોટ સીવે, નેહાબેનના ફ્રોક સીવે, મેક્સી સીવે, વનપીસ સીવે, આવું બધું દરજીભાઈ સીવતા હતા. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુશકોટ પર બેસાડી દો. ખિસ્સાએ છે દરજીને એમ કીધું કે, મને નીરજભાઈ બહુ ગમે છે, એમના બુશકોટ પર મને બેસાડી દો ને. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે, નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ખિસ્સાને એમ કીધું, તું તો કરચલીવાળું છે, હું તો નવું બેસાડવાનો છું. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું
ઊભું ઊભું રડે છે? તેના આંસુથી ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. એ રડતું હતું. ધોબીભાઈએ જોયું તો ખિસ્સું રડતું હતું. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ધોબીએ પૂછ્યું, તો આટલું રડે છે કેમ? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર મને ચોંટાડતા નથી, મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે? અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છૂ કરી દઉં. ધોબીભાઈએ ખિસ્સાને બોલાવ્યું અને કીધું. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડી ગઈ. ધોબીભાઈ કે, ચૂપ! ખિસ્સાને છે એ ધોબીભાઈએ ઇસ્ત્રી કરી તો એને ગરમ લાગી, એ દાજ્યું એટલે એનાથી ચીસ પડી ગઈ. એટલે ધોબીભાઈએ કીધું, ચૂપ! ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. હવે છે ફાકડું થઈ જવું એટલે સરસ થઈ જવું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગઈ. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું ને, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? પાછું એ દરજી પાસે આવ્યું ને કહે છે કે, હવે મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડો. દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું, ફેર ફૂદરડે ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ભર, ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. દરજીભાઈએ સંચો ચલાવતા તે નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું અને સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ત્યારે ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ તો નવો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુંય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુંય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુંય સૂઈ જાય. આવી સરસ મજાની નાનકડા ખિસ્સાની વાર્તા શ્રી રમેશ પારેખ દ્વારા લખવામાં આવી છે. તે તમારે તમારા વર્ગ શિક્ષક પાસેથી પણ સાંભળવાની છે. હવે થોડી વાતચીત કરીએ. વાર્તામાં તમને ક્યારેક ક્યારેક દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ જ્યારે તમને દુઃખ થયું હોય ત્યારે તમારે આવું સ્માઈલી દોરવાનું છે. ક્યારે ક્યારે સારું લાગ્યું? જ્યારે જ્યારે સારું લાગ્યું હોય ત્યારે આવું હસતું સ્માઈલી દોરવાનું છે. બુસ્કોટભાઈએ જ્યારે ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે મને દુઃખ થયું, ત્યારે તમારે આવું સ્માઈલી દોરવાનું છે. ખિસ્સું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે મને સારું લાગ્યું, તો આવું સ્માઈલી દોરવાનું. સુરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવો ત્યારે પણ મને સારું લાગ્યું, ત્યારે તમે આવું સ્માઈલી દોરી શકો છો. દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે મને દુઃખ થયું, ત્યારે તમે આ દુઃખવાળું સ્માઈલી દોરી શકો છો. ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી દીધી ત્યારે સારું લાગ્યું, ત્યારે તમે હસતું સ્માઈલી દોરી શકો છો. દરજીભાઈએ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડી દીધું ત્યારે પણ સારું લાગ્યું, ત્યારે તમે હસતું સ્માઈલી દોરી શકો છો. તમારે એ જગ્યાએ તમારા પાઠ્યપુસ્તકમાં સ્માઈલી દોરવાની છે. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્ય વાંચી સંભળાવવાના છે. મને ગમતા બે વાક્ય આ પ્રમાણે છે. સુરજદાદા કહે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા, આ વાક્ય મને બહુ ગમ્યું. નીરજભાઈ કહે છે, બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને નીરજભાઈ જ્યારે બોલે છે, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. આ વાત પણ મને બહુ ગમી. આવી રીતે તમને જે બે વાક્ય ગમ્યા હોય તે વાક્યને નીચે લીટી કરવાની છે અને તમારે તમારા વર્ગખંડમાં એ વાક્ય વાંચી સંભળાવવાના છે. ત્યાર પછી તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? છોકરીઓ હોય તો ફ્રોક હોય, છોકરો હોય તો શર્ટ હોય. તમને એક ખિસ્સાવાળું ગમે કે વધારે ખિસ્સાવાળું અને શા માટે તે લખવાનું છે? મને તો એક ખિસ્સાવાળું શર્ટ ગમે, કેમ કે તેથી એક જ ખિસ્સું સાચવવું પડે, ખિસ્સામાં નકામો ભાર થઈ જાય નહીં. આવી રીતે તમને કેટલા ખિસ્સાવાળું ગમે છે તે તમારે લખવાનું છે. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? તેના જવાબમાં લખી શકાય, શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં હાથરૂમાલ મૂકી શકાય કે અન્ય કોઈ વસ્તુ જેવી કે પાકીટ, દાંતીઓ વગેરે મૂકી શકાય છે. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તેના જવાબમાં લખી શકાય, મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે. ત્યાર પછીનો પ્રશ્ન, મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું નથી હોતું, કેમ?
તેના જવાબમાં લખી શકાય, મમ્મીના કપડાં પર ખિસ્સું નથી, કારણ કે મમ્મીને પર્સ જ વાપરવું અનુકૂળ પડે છે. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે? આ વાર્તામાં બન્યું એવું ખરેખર બનતું નથી તો પણ કેમ મજા આવી હશે? આ વાતમાં કંઈ સાચું ન હોવા છતાં ખિસ્સાને બાળકની જેમ રડતું ને હસતું દર્શાવવાથી રમૂજી વાતો બની છે એટલે મજા આવે છે. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 4, જૂથમાં કામ કરવાનું છે, અભિનય સાથે આ બોલવાનું છે. અહીંયા કેટલાક વાક્ય આપેલા છે તે તમારે વર્ગખંડમાં અભિનય સાથે બોલવાના છે. એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે, એટલે ખિસ્સું બનીને કહેવાનું છે. તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે, આવું વાક્ય તમારે છે બુસ્કોટભાઈ સાથે બોલવાનું છે. ત્રીજું છે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા, આવું સુરજદાદા બોલે છે. ચોથું, મારે તારું કામ નથી, ભાગ અહીંથી, આવું શર્ટ બોલે છે. એ બચોળિયા, મારા કપડાં બગાડી નાખ્યા, આવું ધોબીભાઈ બોલે છે. આવી રીતે તમારે જે જે વ્યક્તિ બોલતા હોય તે તમારે વર્ગમાં અભિનય કરવાનો છે અને બોલવાનું છે. અરે એમ વાત છે, આ ભાઈ તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં, આ વાક્ય પણ ધોબીભાઈ બોલે છે. હું એકદમ કડક ને ફાકડું થઈ ગયું, આ ખિસ્સું બોલે છે. આવી રીતે તમારે ખિસ્સાનો, ધોબીભાઈનો, સુરજદાદાનો, બુસ્કોટભાઈનો અભિનય કરવાનો છે અને બોલવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5, વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. આવી રીતે અહીંયા કેટલાક વાક્ય આપેલા છે એની સામે આપણે ફાકડું અને ગપલું લખીએ. 1, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક અને ચોખ્ખું હતું. આ વાક્ય ખોટું છે તેથી ગપલું લખીશું, એ રખડું હતું તેથી ચોખ્ખું ન હતું. 2, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. આ વાક્ય સાચું છે તેથી આપણે ફાકડું લખીશું. 3, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. આ વાક્ય પણ સાચું છે તેથી આપણે ફાકડું લખીશું. 4, સુરજદાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. આ વાક્ય ખોટું છે તેથી ગપલું લખીશું. 5, સુરજદાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. આ વાક્ય પણ ખોટું છે કારણ કે તે ઇસ્ત્રીથી દાજ્યું હતું તેથી આ વાક્ય સામે ગપલું લખીશું. 6, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. પહેલી વખત જ્યારે કરચલીવાળું ખિસ્સું આવ્યું ત્યારે દરજી કાકાએ કીધું કે હું બુસ્કોટ સાથે તને લગાવીશ નહીં, તેથી આ વાક્ય ફાકડું છે. મારે અહીંયા ગપલું લખાયું છે ત્યાં તમારે ફાકડું લખવું, અહીંયા છે તમારે ફાકડું લખવાનું છે. ત્યારબાદ 7, ધોબીભાઈ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. આ વાક્ય સાચું છે તેથી આપણે ફાકડું લખીશું. 8, ખિસ્સું હવે નીરજભાઈની સાથે અને સાથે જ રહે છે. આ વાક્ય પણ સાચું છે તેથી આપણે ફાકડું લખીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6, આવું કોણ બોલી શકે એ વિચારીને લખવાનું છે. 1, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે, આવું કોણ બોલી શકે, આવું નીરજભાઈ બોલી શકે. 2, આવ દીકરા બીશ નહીં, આવું વાક્ય કોણ બોલી શકે, આવું વાક્ય સુરજદાદા બોલી શકે. 3, એ બચ્ચું ચલ ભાગ અહીંથી, આવું વાક્ય કોણ બોલી શકે, આવું વાક્ય ધોબીભાઈ બોલી શકે. 4, ઓ માં બહુ ગરમ લાગે છે, આવું વાક્ય ખિસ્સું બોલી શકે. 5, એ ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડા પર, આવું વાક્ય દરજીભાઈ બોલી શકે. આવી રીતે આપણે આ વાક્ય કોણ બોલી શકે તે નક્કી કરી લખવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 7, ખિસ્સું આવું કોને કહેશે. 1, ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ, આવું વાક્ય ખિસ્સું બુસ્કોટભાઈને કહી શકે. 2, સોરી મારા લીધે તમે બધા પલળી ગયા, આવું વાક્ય ધોબીભાઈના કપડાને કહી શકે. 3, મને તમે અને તમારા કપડાં ખૂબ જ ગમે છે, આવું વાક્ય નીરજભાઈને કહી શકે. 4, તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો વાલથી ભરેલા, આ વાક્ય સુરજદાદાને કહી શકે. 5, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે, આ વાક્ય દરજી કાકાને કહી શકે છે. હવે અહીંયા ફરીવાર ગીતડું ગાવાનું છે, એક ચણો ખાડામાં પડ્યો. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે. ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું એ રીતે કહ્યું છે. ત્યારબાદ ઘણું વહાલું એને વહાલું વહાલું એમ કહ્યું છે. ભારે હરખતી તો હરખાતું હરખાતું, એકદમ નવો એના માટે નવો નવો શબ્દ છે. ખૂબ જોર દઈને તેમાં જોર જોરથી, ખૂબ લાંબી તો લાંબી લાંબી, ઘણા ભીના તો ભીના ભીના, વધારે સરસ તો સરસ સરસ, અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું,
એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું આવા શબ્દો વાર્તામાં વપરાયા છે. અહીં આપણે પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળની પ્રવૃત્તિના વિડીયો જોવા માટે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો અને ધોરણ 4 કુહુ એટલે કે ગુજરાતી વિષયનું પ્લેલિસ્ટની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવીને લખી શકો છો. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.